साबरकांठा જિલ્લાના ઈડર તાલુકાના ગાંઠે ઓલ એપી ઠાકર હાઈસ્કૂલ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદેતસિંહની ઉપસ્થિતિમાં યોજાઈ. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાબરકાંઠા ગ્રુપ દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ, જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા દેશી ગાયનું પૂજન કરી સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજ્યપાલશ્રીને બુકે ફૂલ આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા દેશી ગાયનું જતન કરનાર અને પ્રાકૃતિક ખેતી કરનાર પશુપાલન અને ખેડૂતોનું સ્વાગત કરી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે હાજર રાજ્યપાલશ્રી દ્વારા શિબિરને સંબોધન કર્યું હતું. શિબિરમાં ઉપસ્થિત ભાઈ બહેનોને દેશી ગાય અને ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકી રાસાયણિક ખેતીથી થતી બીમારીઓની જડમૂળથી કાઢી નાખવા અને દેશી ઓર્ગેનિક ખેતી કરવા ભાર મૂકી કહ્યું હતું. ખેડૂત ભાઈઓને રાસાયણિક દવાઓ થકી રોજબરોજ થતી મોટી બીમારીઓ વિશે જાણકારી આપી હતી. જેઓ પોતે પણ એક ખેડૂત છે અને દેશી ગાય આધારિત ખેતી કરી મબલક પાક મેળવે છે અને સમગ્ર ગુજરાત પ્રદેશમાં પણ દેશી ગાય પારી ઓર્ગેનિક પદ્ધતિ ખેતીથી કરવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ જાગૃત શિબિરમાં સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડીકે સાબરકાંઠા, એસપી ઈડર વડારી ધારાસભ્ય હિતુ કનોડિયા, પ્રફુલભાઈ સેજલિયા, ગોપાલભાઈ સુતરિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, જેડીએસ ટીવી, ઈડર. हम प्राकृतिक खेती की दिशा में आगे बढ़ेंगे. अब तक इस राजधानी में कुछ परिणाम हमारे सामने आए हैं. अब पालेकर पद्धति से एक गाय से 30 लीटर तक की खेती किया. इस खेती का लाभ जमीन की उर्वरा शक्ति बचेगी, पानी की खपत 50% कम होगी, जलवायु परिवर्तन जो हो रहा है उसकी रोकथाम इससे होगी, वो धन इससे संवर्धन होगा, लोगों को अच्छा स्वास्थ्य इससे मिलेगा और भारत के माननीय प्रधानमंत्री जी का संकल्प 2022 तक भारत के किसान वो संभावनाएं रखती है कि 2022 तक हम गुजरात की धरती पर प्राकृतिक खेती के द्वारा किसान की आय को दोगुना करने में सफल हो सकते हैं. की सुखा नमस्कार. વૃંદાવન ગૌશેરા બ્રહ્મપુરી ગાય આધારિત ખેતી મેં સુભાષ પાલેકર ખેતી પ્રાકૃતિક ખેતી 1 વર્ષથી કરું છું અને જીવામૃત ઘનજીવામૃતથી ખેતી કરેલ અને ઉત્પાદન આ વર્ષે મારે જે પ્રમાણમાં રાસાયણિકમાં મળે એનથી બી થોડું ઉત્પાદન મળ્યું છે. મેં પ્રાકૃતિક ખેતીમાં શેરડી કરેલ છે, એક થી પાંચે શેરડી કરી. તો અત્યારે શેરડીની અંદર એક છોડ વાવેલો, એક છોડના 25 થી 30 છોડ નીકળ્યા છે. હવે પ્રાકૃતિક ખેતી કરાય એ હું દરેક ખેડૂતોને વિનંતી કરું છું અને સમગ્ર દેશમાં આવી ખેતી થાય એવું હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.